ઠપકો ન મળે ત્યાં સુધી ડગલું ન ભરી શકાય. નવગણને હજી આખી ચિઠ્ઠીમાં ક્યાંય ઠપકો દેખાતો નથી, પણ છેલ્લે કડીમાં કીધું, કાય નવગણ તો એમ માનસ કે મને મરતા નહીં આવડે, હું દેવાયત બોદલ ની દીકરી છું, મેરો જ તેઓ મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીધે નવઘણ, હું અને તું હોરાટ ભોમ તણા જનીમાં, મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં તું મોટો થયો છો, મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા, મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા માં જણાના ભલે શીશ ગયા, આ બધું ભૂલી જા, પણ હું અને તું ખોરઠ ભોમ તણા જણીમાં, વીરા એટલી વાતને કાન ધરે, મારી ખોરઠિયાણીની લાજ જશે તો તારા દેસડિયાની લાજ જશે, બાકી મરતા તો મને આવડે છે, એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું જાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલની દીકરી કગરે નહીં કોઈ દિવસ, મને કગરતા નથી આવડતું. સાહેબ શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એમનું સ્વપ્નું આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જીનમાં, એનો આજ અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ઈ ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરી, દસ જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે, અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. દીકરીઓ ઉભી થઈ છે અને લખતી જાય છે, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. એમાં સાહેબ એક દહ વર્ષની દીકરી ઉભી થઈ, હમંગી જે બહાર ની કિંગ હસી હાક દુતાલી જે વાગી જે ડમર ડાક ગડારા ઇંગા તો લંબાવી ગાજો તો જટા જટ ઘર મંડાણો જુદ છટા ગટ બાણ કરાલ છોટંત તટા તટ રુંડ ગંદન તોટંત હમંગી જે બહાર ની કિંગ હસી હાક ગન દુતાલી જે વાગી જે ડમર ડાક એક દીકરી ઉભી થઈ ભાઈ દહ વર્ષની, અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, બનુંગી નહીં મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. અને સાહેબ ઈ દસ વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી, એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ ઈ દસ વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું, ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે મેઘાણીએ આલડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આઈ ફોનબાઈ ઉગાની જનતા, એણે કોક આવા હાલડા ગાયા હશે. દરેક મહાપુરુષની જનતા હાલડનું ગાય તો આવું જ ગાય. એજ પેટમાં બોઢેને હાફ લેલી એણે રામ લક્ષ્મણની વાત રે, એણે રામ લક્ષ્મણની વાત, માતા દીન ભૂખ દે દીધી ઉડી એની ભૂખ દે દીધી. આવે આખા દેશ મારી ઝુલાવે.
शिवाजी ने नींद रोना ओ इधर भाई दादा जी दा भाई ભાઈ ભાઈ હો હા જો